આગળના વિભાગમાં તમે સરસ મજાની વાર્તા સાંભળી. હવે આ વિભાગમાં આપણે આગળનો અભ્યાસ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વાર્તાને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ તમારે મને કહેવાના છે. પ્રશ્ન એક અને પ્રશ્ન બે હું તમને કહીશ, ત્યાર પછી પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર તમારે વિચારવાનો છે અને તમારી નોટબુકમાં લખવાનું છે. હવે પ્રશ્ન એક, ચિત્ર પાંચ જોઈને તમને શો વિચાર આવ્યો? ઉત્તર એક, ચિત્ર પાંચ જોઈને અમને વિચાર આવ્યો કે એક્સપ્રેસ ડોગી ફાસ્તુ સસલાને ખાઈ જશે. હવે પ્રશ્ન બે, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું, કેમ? ઉત્તર બે, વાર્તાનું આ વાક્ય અમને યાદ રહી ગયું કે દોડ દોડમાં ફરક હોય છે, કારણ કે કોઈ દોડે છે જીવ બચાવવા માટે તો કોઈ દોડે છે જીવને મારવા માટે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન ત્રણ અને ચાર તમારે વિચારવાનું છે અને નોટબુકમાં લખવાનું છે. સાચા વિકલ્પની સામે ખરાને નિશાની કરો. વાક્ય એક, ફાસ્તુ સસલું બહુ ઝડપથી દોડતું હતું. એક્સપ્રેસ ડોગીથી બચવા કે હંત્રિક શિકારીથી બચવા? વિદ્યાર્થી મિત્રો, આમાં કયો જવાબ સાચો આવશે? ખૂબ સરસ, એક્સપ્રેસ ડોગીથી બચવા. હવે બીજું વાક્ય, આટલું નાનું સરખું સસલુએ તમે પકડી ન શક્યા, એટલે કે ફાસ્તુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્તુ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી? હવે આ વાક્યમાં કયો સાચો જવાબ છે? ખૂબ સરસ મિત્રો, ફાસ્તુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. હવે ત્રીજું વાક્ય, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? એક્સપ્રેસ ડોગીને કે ફાસ્તુ સસલાને? હવે આમાં સાચો જવાબ, વેરી ગુડ, ફાસ્તુ સસલાને. કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો, ફકરાને મોટેથી વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ફકરો વાંચતા વાંચતા તેના જવાબ પણ બોલતા જશું. હવે આપણે ફકરો વાંચીએ. હંત્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. શિકાર થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો હતો. નીચે તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્તુ સસલાભાઈ ખાલી જગ્યા આવ્યા. દોડતા દોડતા આગળ ફાસ્તુ સસલું અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરું. પાછળ ફાસ્તુ સસલું બહુ ખાલી જગ્યાથી દોડે. ઝડપ ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો, તેથી ફાસ્તુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયો બહાર. ખૂબ સરસ છોકરાઓ, તમે સરસ જવાબ આપ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભિનય તરફ જઈએ. તમારે પણ આ વિદ્યાર્થીની જેમ અભિનય કરવાનો છે. સૌથી પહેલાં લખતા લખતા હસો. જુઓ મિત્રો, આ વિદ્યાર્થી કેવો લખતા લખતા હસી રહ્યો છે. હવે રડતા રડતા માથું ખંજવાડો. જુઓ કેવો રડીને માથું ખંજવાડે છે. મજા આવે છે ને અભિનય કરવાની. હવે
આગળ ઝોકા ખાતા ખાતા જુઓ, જુઓ છોકરાઓ આ છોકરો કેવો ઝોકા ખાતો ખાતો જુએ છે. હવે આગળ હસતા હસતા નાચો, ચાલો બધા હસીને નાચો, ડાન્સ કરો. હવે ગાતા ગાતા લખો. જો મિત્રો, તમે જ્યારે લખો છો ને ત્યારે તમારે ગાવાનો અભિનય કરવાનો છે. ત્યાર પછી મિત્રને પકડતા પકડતા ગાવો. આ અભિનય તમારે તમારા મિત્ર સાથે કરવાનો છે. ત્યાર પછી જમતા જમતા વાંચો. વિદ્યાર્થી મિત્રો, આ અભિનય જ્યારે તમે જમો છો ત્યારે વાંચીને કરવાનો છે. હવે આગળ વાંચતા વાંચતા કૂદો. જુઓ, ચોપડી લો, વાંચો અને કૂદવા માંડો. જોજો, સાચવજો, હં, મમાર ન પડે. હવે આગળ લડતા લડતા રમો. વિદ્યાર્થીઓ, તમારા ઘરમાં જે તમારા ભાઈ બહેન હોય તો એમની સાથે લડવાનો અભિનય કરવાનો છે અને રમવાનું છે. હવે આગળ ખાતા ખાતા રડો. જુઓ, તમે ખાવ છો અને રડવાનો અભિનય કરવાનો છે. મને આશા છે કે તમને આ બધા અભિનય કરવાની ખૂબ મજા આવી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ભણવામાં વ્યસ્ત રહો અને મસ્ત રહો. આવજો.